ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. સવારનો ટાઈમ થઈ ગયો છે 8:30 જેવું, અને મમ્માએ ભેહું પાડી તેને ડોયલું હારવા લાગ્યું. હમણાં આપણે ધાર દેવાનું ચાલુ કરવાનું છે, તો અહીંયાથી પછી પાણી આપણે હારવાનું હોય તો એ ધૂટતી હોય, ભેહું પીએ એ નહીં. આ બે ભેહું અલગ રહે છે, કેમ કે આ છે ને હમણાં આને ટૂંકમાં વિયાણી હોય એટલે આને છે ને અંદર રાખ્યું આગળી દિવસના છે ને બાર બાર બાંધી દીધા પાપડા હોય ને, એટલે ભેહુંને આમ શરદુલું વધારે લાગે એમ થોડાક ધૂળમાં બેહેલી ઉપાધિની, એટલે આજે અમે અંદર બાંધી ગયું. હાલો તમે છે ને આગળી મજૂર આવી છે, પછી આપણે હલો ચાલુ કરવાનું છે ધાર દેવાનું. હાલો તમે મજૂર આવે પછી પાછા આપણે મળીએ. હાલો તો આપણા ભાઈ આવી ગયા બધા. હાલો મેં હાલતું કરી દઈએ ધીરે ધીરે. આ છે અમારો કેવો ભાઈ નામ કેતલા. હાલો મેં હાલતું કરી દઈ. ચા બની ગયો. ચા એટલે ટૂંકમાં અમારા ગામડાને ભાષામાં સમજો ને કે પેઇન કિલર. પેઇન કિલર એટલે કે આપણે કંઈ પણ દુખાવો થતો હોય ને એ મટી જાય, ચા પી લઉં એટલે બધું મટી જાય, એ ટાઈપનું આપણે ગામડામાં હોય બધી. બરાબર ને આશીષભાઈ, પેઇન કિલર. પેઇન એટલે દુખાવો ને કિલર એટલે દુખાવો ને મારી નાખવાનું. હાલો તો છે ને અમે ચા પી લઈ, ચા પી ને પછી પાછું આપણું હલોને ચાલુ કરી. અહીંયા એટલો ઢીકલો કર્યો, આ 12-13 ખાંડી હશે, 12-13 ખાંડીનો આ છે, 10-12 ખાંડીનો હજી 15 ખાંડી પડી હજી. હાલો તમે ચા પી લઈ પછી પાછા આપણે મળીએ. હાલો તમારી કારી માસી અમે ચા પી લીધો. પી લીધો કારી માસી ચા? ચા પી લીધો. હાલો તમે હલો ચાલુ કરી દઈ. એકલી છે માંડવી હજી અમે કરવાનું. હાલો તો છે ને હાલો ચાલુ કરી દઈએ ધીરે ધીરે છે ને. બપોર કહાણ સુધીમાં છે ને આપણે આ ખાલી કરી નાખવાનું છે ખાલી, પછી પાછું ફરીથી આપણે છે ને આ બધી માંડવી આ બાજુ નાખવાની છે. હાલો તમે હલો ચાલુ કરી દઈ પછી પાછા આપણે મળીએ. આપણે હિનો બેન જો અહીંયા ભણવા જાય. ટાટા હિનુ, ટાટા તો કહી દે હિનુ. બેઠા બેઠા દે છે ને અહીં સારા કરે. ટાઈમ થઈ ગયો છે 2 જેવું, અને હવે પાછું આપણે હલો ચાલુ કરવાનું છે. આવી ધૂળ નીકળે, કોકોક દોઢ બે નીકળે વીણતા આવવાનું. હાલો તમે ચાલુ કરી દઈ. સંજય ભાઈ હિન્ડલ મસ્ત મારતો પેલા ઈ મન ન આવડે. હાલો તમે ચાલુ કરી દઈશ. એટલી માંડવી છે નીકળી જાય, દોઢક ફારકા જેટલી છે, દોઢ ફારકો એટલે ગણ 7-8 ખાંડી જેવી છે હજી. હાલો તો હાલતું કરી દઈ. ટાઈમ થઈ ગયો છે 5:30 જેવો, અને મજૂર આપણા હોઈ ગયા. હવે ધારનું કામ છે એ આપણે માંડવી છે આખી કાઢી લીધી, ઓપનરમાં ગટકાવી લીધી. અમે જે કોક ડાઠો ને કાકરાક રહી ગયું હોય એવું સાફ કરતા હતા, અને ઢારિયામાં પાછી નાખતા હતા, દવા મૂકતા હતા. તો અત્યારે હું પોપનું ફીંડલું લઈને જાઉં આપણે ગામમાં ખેતર છે ત્યાં, ટૂંકમાં બહારમાં બાજરો વાવ્યો હતો ત્યાં,
સો અહીં રીતના બધીમાં બાજરા છે ને વસલી કેળીમાં વાલીને જાઉં આમ ફંપે પોપ નાખીને. સવારે ઠાર હોય તો પછી પાછું હલાય નહીં હવાનાપુરમાં બાજરામાં. અત્યારે બધી તૈયારી કરી લો, સવારે આવી પાણી વારો હાલો તો પોપને બધું ફિટ કરી લો પછી આપણે મળીએ. ટાઈમ થઈ જશે 6 જેવું અને આજે વાડીએ બધું કમ્પ્લીટ કરી લીધું, પાણી જો ચાલુ કરી દીધું, દરિયામાં આવતું હોય છે. અને જો આપણા સૂર્યદાદા પણ અમે દરિયાની બાજુ નમવા માંડ્યા, ટૂંકમાં દી આથમમાં માંડ્યો, હાલો તો અમે છે ને ઘરે ભાગી જાઉં કેમ કે અહીંયા આવજો નો ત્રાસ હોય ફૂલ. તો તમને એક છે નમૂનો બતાવી દો, જો આ પગલા તમને દેખાતા છે મોટા. કઈ હાવજુ દીપડાનો ફૂલ ત્રાસ છે, હાવજુ ના આવે દીપડાનો, હું અહીંયા બહુ ઓળખતો નથી, નાના છે એટલે દીપડા નહીં છે. હાલો તો અહીંયા મોટરને કરી દઈએ બંધ અને આ છે આપણો બાજરો. જો અહીંયાથી ચાલુ થયો છે રવા હું જઈને અહીંયાથી પછી પાછો આમ છે 1.5 વીઘાનો કટકો. તો એવી રીતના છે. હાલો તો અમે આજનો વ્લોગ આપણે એન્ડ કરી દઈશું, કાલે મળશું નવા વ્લોગ સાથે.